ચલો વાળીએ ફામે બાળકો. બેક્ટેરિયા બનાવેલા છે વાળીએ, અને એ માટો મારવા જવાનું છે. બેક્ટેરિયા જોવાના છે, બાળકો રખડશે, પરસે, એકાદ દિવસ રોકાશું, પાછા આવી જઈશું. અસલમ, ક્યાં ઓલા રોપા મીગા? ક્યાં રોપા મીગા? પોપિયા ક્યાં હોવો ને પેલા નક્કી કરવું જોઈએ મને. પોપૈયાને કોઈ નો ખાય, લડવાની વાત નથી, ખાય નહીં કોઈ. ખાય તો નહીં તો નહીં, મને ખબર નથી, લગભગ તો નો ખાય પોપૈયાને, કોઈ ખાતું નથી. ખાય નહીં. હા તો આ હું વાવી લીધું શાકભાજી આમાં, હે શું વાવ્યું આમાં? એમાં છે ચોરી છે, હા ટાણા છે. આ ચોરી છે, બરાબર છે. ચોરી છે, પછી આ ભીંડો છે, ભીંડો છે, પછી એના પછી ના પછી ક્યારામાં ધાણા, ધાણો છે, ધાણું વીજું સરસ. લે મેથી તમારી બરી ગઈ, મેથી પાછી વાવી દે. પછી આ ગુવાર છે, પછી ઓલા ક્યારા નાના નાના ક્યારા છે એમાં? નાના નાના ક્યારા છે ને હા, એમાં છે આપણે શું કહેવાય, કારે ઓલે કારેલી ને, આમાં હા એમાં છે કારેલી. આ કેળું ક્યાં અહીંયા વાવી? લાલ લાલ, હે આ તું કેળ લે એવું હોય છે, બીજી ક્યાં વાવી? બાકી લીંબુડી અહીં વાવી દીધી, બે બે લીંબુડી ને રાવણો, વારાવણો વાવ્યું, બરાબર છે. આમાં પછી બોર્ડર માં બધી કારેલી ને એવું વેલા વાળું ચડે એવું હોય ને એવું બધું આવ્યું છે. સરસ, પણ ભલે ને આ પેડું છે એમાં વાવી દેવાય ને, આ આમાં કઈક વાવી દેવાય, આમાં વાવી દે, પણ કોરાડું થાય પછી થોડુંક, સમજણ. આગળ પાછળ વવાય, હા આગળ પાછળ વવાય, ચીપડા વાવ, રીંગણી વાવ, ટમેટી વાવ, હો રીંગણી, ટમેટી, ભીંડા, ઓલી કેળું ક્યાં આવી બીજી? આ કેળું ઓથ નહીં કરે કઈ, બરાબર છે. ઊંચા એટલી નહીં લે, સમજાઈ ગયું? ઓકે 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 ઓકે, સરસ. હે અમે આ શું છે? આ કઈ દૂધી છે? આ ઓલી દેશી, આપણે કેસો ટીટોળી થી આપણે દેશી શાકભાજી નું લઈ ભાઈ, આ જંગલી દૂધી છે. જો આ મીઠી દુનિયા ની થાય, સરસ. લે આ તું તોડી દેજે. એક બી તુંબડી આઈ બતાવો, આયો ક્યાં? બે પ્રકારના છે તુંબડીયું, આ ત્રણ પ્રકારના થાય છે. આ તુંબડા કે આ તો ઓલી, હે આ બાજુ હા તુંબડી કહેવાય ને આને, આ તુંબડું કહેવાય. હા હા હા, આયા આર્યુ, હા હા. અરે આવી આવી થાય, કોણી માખણ જેવી, બે તો લઈ ગયા, એક તો માંડ ખાતી, એક હજી પડી છે એમને, બરાબર. તે મસ્ત ની થાય, આ થઈ ગઈ ને હવે, કે હજી મોટી થઈ ગઈ, ઓકે થઈ ગઈ, તોડી નાખજે. આ બે તોડી નાખ, હાલ હવે તે બેક્ટેરિયા ક્યાં પલાય આઈ, કે હાલ બતાવ. મિત્રો આ છે ને બેક્ટેરિયા, એ અસલમ તું જ કેજે હું નાખ્યું. હાલ 50 લિટર ગૌમૂત્ર, આ બીજો ડોઝ છે ને? બીજો ડોઝ, બરાબર છે. અને હજી એક ત્રીજો ડોઝ, ચોમાસામાં 3 ડોઝ અમે જીવામૃતના નાખીએ છીએ. જીવામૃત એટલે શું? જીવામૃતમાં ગૌમૂત્ર હોય છે, 16 કિલો એમાં છાણ હોય છે, 1000 લિટર પાણી, 1000 લિટર પાણી હોય છે જીવામૃતમાં, 50 લિટર ગૌમૂત્ર, 16 કિલો ગાયનું છાણ, એમાં 8-10 કિલો ગોળ અને 4 કિલો કોઈ પણ પ્રોટીન આપી શકે, બેક્ટેરિયા ખાઈને જીવી શકે એવો લોટ, ચણાનો લોટ અમે નાખીએ છીએ. એને 3 દિવસ, 8 દિવસ આમ તો બરાબર ને, 8 દિવસ રાખીએ છીએ એક બેરલમાં, અને એને હલાવવાનું હોય છે રોજ, 1 દિવસમાં 3 થી 4 વખત. 8 દિવસ પછી એ બેક્ટેરિયા એવા બધા તૈયાર થાય છે કે 1 લિટર બેક્ટેરિયાની અંદર એક ટ્રક છાણ નાખીને જેટલા બેક્ટેરિયા થાય એટલા બેક્ટેરિયા 1 લિટરની અંદર થાય છે. બેક્ટેરિયા આમાં નાખ્યા છે, જોઈએ. અને હલાવતું જરાક, લેતો કંઈક નાખી છે જલાયું એટલે ખબર પડે. આ બેક્ટેરિયા છે, બનાવેલા બેક્ટેરિયા છે,
ગૌમૂત્ર ના છાણ ના. અને પછી કેવી રીતના નાખવાના છે કે દરેક જે આ ખામણું છે એમાં ફરતા ખામણામાં 5 થી 7 લિટર, કેટલા 5-1 લિટર આવશે, 7 લિટર, 6 લિટર આવશે એક ખામણાને. આવી રીતના 15-15, 20-20 દિના આતરે નાખવામાં આવે છે બેક્ટેરિયા. આ પાણી સિંહ આવે ભાઈ, અહીંયા પશુઓ પ્રાણી હરણ ને બધા પાણી પીવે, મોરલા પક્ષીઓ એના માટે પાણી. આને ભરેલું રાખવામાં મોરલો છે ને થોડોક હેરાન થાય છે, તો થોડુંક ભરી નાખવું. બેક્ટેરિયા છે ને એ ભગવાને જ્યારે પૃથ્વી બનાવી ત્યારે 18 પ્રકારના બેક્ટેરિયા બનાવ્યા હતા. 18 પ્રકારના બેક્ટેરિયાથી ખેતી સરસ મજાનું આખું હરિયાળી પૃથ્વી થઈ હતી. આ બધા જ બેક્ટેરિયા આપણે પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરો દ્વારા પતાવી દીધા છે અને આપણી પૃથ્વી છે એ દિન પ્રતિદિન બંજર બનતી ચાલી છે. આ બેક્ટેરિયા એટલા જબરજસ્ત કામ કરે છે, જેને જીવામૃત કહેવામાં આવે છે. પાલેલકરજીએ આની એક સરસ મજાની આ જીવામૃત કરવાની પદ્ધતિ આપી છે. કચ્છમાં પણ કચ્છની જમીનને પણ ફળદ્રુપ કરી દીધી છે જીવામૃતે. આ જીવામૃતથી બાગની અંદર કેરી પણ એવી સરસ આવે, મીઠી પણ એટલી થાય છે અને કોઈ પણ તમે પેસ્ટિસાઇડ કે રાસાયણિક ખાતરથી આટલી બધી કેરીનું ઉત્પાદન ન લઈ શકો એવું કામ આ બેક્ટેરિયા કરે છે. કારણ કે હું 2010થી મેં શરૂઆત કરી છે બેક્ટેરિયા આ જીવામૃત બનાવવાની. પાંડુરંગ શાસ્ત્રીજી સ્વાધ્યાય પરિવારની અંદર આ સરસ મજાની પદ્ધતિ, એના એક ટેકનિકલ વિભાગ હોય છે સ્વાધ્યાયમાં, એમાં એમણે શીખવાડેલું. એ સમયથી હું બેક્ટેરિયા દર વર્ષે પાઉં છું. આ વર્ષે થોડીક વધારે પડતી સરસ સારી મહેનત કરી છે અમારે જે અસલમભાઈ અહીંયા છે, અમારે ખેતીનું કામ કરે છે અને એને રસ પણ બહુ સારો છે આમાં. એટલે ગૌમૂત્ર લઈ આવ્યા. આ વખતે અસલમ ક્યાંથી ગૌમૂત્ર લઈ આવ્યો ભાઈ? હા બરાબર, હા બરાબર, એની પાસેથી ગઈ વખતે પહેલી વાર એની પાસેથી લઈ આવ્યા. અચ્છા અચ્છા, બહુ સરસ. આપણે અહીંયા જે ગૌશાળાઓ છે ને એ લોકો બેક્ટેરિયા આપણને ગૌમૂત્ર આપે છે. બસ આમાં થોડુંક આ છે ને કામ કેવું હોય છે, ગૌમૂત્ર પાઈને બેક્ટેરિયા બનાવવાનું ખર્ચાળ નથી હોતું પણ જફા બહુ હોય છે, થોડીક મહેનત હોય છે. કે ભાઈ પાવાનું થાય ત્યારે એની વાસ પણ ખૂબ ભયંકર આવતી છે. અસલમ કેવી વાસ આવતી હતી? બહુ જ આવતી હતી ને. એટલે આવું બધું હોય છે પણ એનો ફાયદાઓ જોરદાર હોય છે, સાઈડ ઇફેક્ટ કંઈ હોતી નથી. કેરીનું ઉત્પાદન સારું આપે, મોટી કેરી થાય, મીઠી કેરી થાય અને આ એનો ફાયદો હોય છે. એટલે હું દવાની ના પાડું છું, એટલે જ ના પાડું છું. કારણ કે એ નુકસાન ફાયદો કરે છે પણ નુકસાન એનાથી વધારે કરી જાય, ઉપર આપણે પાંદડા ફાયદો થઈ જાય. એ વાત આજે હજી વર્ષો પહેલાની છે, 18-20 વર્ષ પહેલાની છે. ઉત્પાદન કરીએ પછી રોકડ કઈ થવા દે નહીં, રોકડ માં કઈ થાય નહીં. પછી એક માણસ સલાહ આપી, ગ્લાઇસર નવી નીકળી હતી, બહાર પડી હતી, ભાઈ ખડની દવા નીકળી. ભૂપતભાઈ કરી નતા દરબાર આકોલવાડી નું, મારી બાજુમાં વાવતા કે આમાં છે ને તમે દવા સાટી ગયો ધ્રો કરી ને, એટલે ખડ તમારે થાય જ નહીં. 20 લિટર દવા લઈ આવી બરાબર, 20 વર્ષ પેલા ની વાત છે, તો આવું કોઈ નોલેજ નહીં. ને મારે શું છે ફાયદા હાટું ગમે કરવાનું છે ને, પછી એ પત્યું તો 20 લિટર દવા લઈ આવે. હવે એમાં એની અંદર લેખવાનું કેટલી વસ્તુ, એમુનિયા ખાતર આવે15-20 દિવસ થયા ને રોકડ બધી બળી ગઈ, ખતમ થઈ ગઈ. હવે એમાં 2 વર્ષ ઉત્પાદન એવું થયું ને, કેની વાત પૂછો કો, એટલે કે દેશી ખાતર માં કેમ વાય,
બંજર થઈ જાય, બેક્ટેરિયા પછી મરી ગયા, એની અંદરના બેક્ટેરિયા મરી જાય, એટલે આપણે આવું કઈ નથી કરતા. મને ગમે માનો કે નબળામાં નબળો માણા હોય બરાબર, પછી એને નશો કરાવો, તમે નશામાં હોય એટલે તમને પણ કામમાં ના પોતવા દે. હા બસ, એવા નશામાં, વાહ ભાઈ વાહ, આ એક નશો છે, રાસાયણિક ખાતર છે ને એ બધો નશો છે, નશો કરાવો એટલે આપે, નશો ઉતરી જાય પછી માણસ કેવો પડ્યો હોય, ઢીલો ડફ જાય એવો થાય, એવું થાય. સાચું થાય, એટલે કે નશો છે આ, નશો નશાવાળી વસ્તુ બરાબર છે. દવા બીજી કોઈ રાસાયણિક દવા ન સાચવાનું કારણ મને છે, હમણે સમજાય મેં આવેલું. શું આવ્યું? એના અંદરના જે બેક્ટેરિયા છે, અડીસલા છે, એ તો મરી જવાના. આમાં તમે છે ને રાસાયણિક ખાતર નાખો ને, ઝેર છે, કોઈ ખોળ બારવાની દવા કે કોઈ પણ, એના બેક્ટેરિયા આમાં જમીનના બેક્ટેરિયા એને મારી નાખે, એ મરી જાય. જો ભગવાને કેવી રીતની સૃષ્ટિ બનાવી તને ખબર છે? ગાય બનાવી, માન કે ગાય એક પ્રાણી છે, પશુ છે સૃષ્ટિનું, તો ગાય છે એ શું કાપે? પોદળો આપે ને, તો ગાયના પોદળામાં, પોદળો તો બધા આપ કરે છે, ખાધેલું બધું રિપ્રોડક્શન થાય એટલે મળ તો બધાની અંદરથી નીકળે છે, પણ ગાય એક એવું અદ્ભુત પ્રાણી છે, એની અંદર અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે, અને એ બેક્ટેરિયા કેવા હોય છે? બીજા છે અત્યારે બધા કૃત્રિમ બેક્ટેરિયા અસલમ ખૂબ બનાવે છે, આપણે ઘણી વખતે નાખીએ છીએ, પણ એ આ જે ગૌમૂત્ર ગૌ છાણની અંદરથી જે બેક્ટેરિયા આપેલા છે ઈશ્વરે, એવા બેક્ટેરિયા ન હોય. આ બેક્ટેરિયામાં એ બેક્ટેરિયામાં ફરક હું, આ બેક્ટેરિયા ભગવાને માત્ર આના માટે જ બનાવ્યા છે. તમે જર્સી ગાય છે, જર્સી ગાય બનાવી હતી ને આપણે, એ બનાવેલી ગાય છે. હા, એ એના જીન્સની અંદર, એને જીનેટિક આખું સાયન્સ છે, એમાં ફેરફાર કરે અને ખૂબ જાજુ એક હાંડો બબ્બે હાંડા દૂધ આપે એવી જર્સી ગાય આપણે એક વખત બનાવી તો નાખી, પણ એ ટેકી નહીં બહુ જાજા વર્ષો સુધી, 10-15 વર્ષ પછી એ ગાય ખલાસ થઈ ગઈ. પછી જર્સી ગાયની અંદર પેલું નૂર હતું એ રહ્યું નહીં, કારણ કે માણસની બનાવેલી હતી, ભગવાનની બનાવેલી નહોતી. માણસ એને અંદર સર્જરી ફેરફાર કરીને, જીનેટિકનું આરોપણ કરીને આવી ગાય બનાવી. એવી રીતે જ્યારે પૃથ્વી બની ત્યારે જે બેક્ટેરિયા બન્યા છે એ મૂળભૂત બેક્ટેરિયા છે, અને ગાયની અંદર જ છે, ગાયના છાણની અંદર એ બેક્ટેરિયા છે, ગાયનું ગૌમૂત્ર એને છે ને કોહવાટ આપે છે, અને એ પછી ગૌમૂત્ર અને છાણ ભેગું થાય તો એ બેક્ટેરિયાને ખાવા માટે આપણે એમાં પ્રોટીન યુક્ત કંઈક નાખીએ છીએ, એ લોટ નાખીએ છીએ, ગોળ નાખીએ છીએ, રાફડાની ધૂળ અથવા તો શેઢાપાડાની ધૂળ નાખીએ, આ બધું એને વાતાવરણ પૂરું પાડે છે, એમાં બેક્ટેરિયાનો જન્મ થાય છે. બેક્ટેરિયા બહુ અમુક સેકન્ડોની અંદર જન્મીને મોટા થઈ જાય છે, પેઢીઓની પેઢી થઈ જાય. આ તે ભેરું છે ને, એ બેક્ટેરિયા કેટલા હશે? તો અહીંયા 100 ટ્રક ખાતર ઠલવી દે ને, જેટલા બેક્ટેરિયા થાય ને એટલા બેક્ટેરિયા એક ટાંકીમાં હશે. હા, એ આપણે ખેતરમાં નાખીએ, ખેતરમાં નાખીએ એટલે એને જ્યાં નાખીએ ત્યાં એ પાછા જીવવા માંડે છે, રમવા માંડે છે. ખેતરની અંદર આપણે કંઈ વાવીએ છીએ તો એની અંદર હું માન કે માંડવી વાવી, તો માંડવીમાં દોડવું એવું પાન દાવ્યા, એ પાન કોણ ખાય? ઢોર ખાય છે. માંડવી કોણ ખાય? માણસ ખાય છે. માણસની ઓજરી એનો દાણો ખાય છે, પણ એનું પાંદડું થાય છે એટલે એનું રિપ્રોડક્શન, એને કોણ ખાય છે? પશુ ખાય છે, ગાય ખાય છે, બળદ ખાય છે. હવે ગાય એ જે ચારો ખાય છે એ એના આંતરની અંદરથી પસાર થાય છે, એમાં નવા નવા બેક્ટેરિયા, ગાયના શરીરના બેક્ટેરિયા છે એ એની અંદર ભળે છે છાણની અંદર. હવે એ રિપ્રોડક્શન થયું, એને જે ચારો ખાતો ને એનું રિપ્રોડક્શન થયું. આપણે જે ગૌ જે આપણે દાણા આપણે ખાધા માંડવીના, પછી એના પાંદડાથી એનું સાઈડ જેનું રિપ્રોડક્શન હતું એ ગાયે ખાધું, તો ગાયે ખાઈને પછી પોદળો કર્યો તો એનું રિપ્રોડક્શન થયું, એમાં બેક્ટેરિયા છે. એ કોનો ખોરાક બને છે? એ છાણ, એ આપણા ખેતરનો જે અનાજ છે, ખેતરની જે વનસ્પતિ છે, વૃક્ષ છે, એનો એ ખોરાક બને છે. 2-in-1, એકનો એક આમ જુઓ ચક્ર છે. એક એને આપણે ખાઈએ છીએ, આપણી ગાય ખાય છે, ગાય પોદળો આપે છે, એ પોદળાને કોણ ખાય છે? આપણા ખેતરના છોડ ખાય છે, એટલે છોડ મજબૂત બને છે, ખીલે છે છોડ.
સમજાણું આ ગાયમાં જ કેમ, કારણ કે ગાય એક પ્રકૃતિનો અદ્ભુત પ્રાણી છે. તમે જુઓ ગાયને જે વાછરડો જન્મે છે ગાયને ત્યાં, એ બળદ છે, એની ઉપર કોટ છે, કોઈટ એટલે મજબૂત છે, એટલે ખેતર ખેડી શકે છે, ખેતર ખેડવામાં કામ આવે છે, પાછો શાંત છે, મજબૂત છે, અને એનો જે પોદળો આપે છે, પોદળો અને મૂત્ર એ પણ બહુ સારું છે બળદનું. એટલે આપણે ગાય છે એને ત્યાં જન્મેલો એનો પુત્ર એ બળદ છે, અને બળદને આપણે ખેતીમાં જરૂર પડે જ. ટ્રેક્ટર તો આજકાલ આવ્યા છે, એની પહેલાં તો શું હતું, બળદ દ્વારા જ આપણે ખેતી, હજારો વર્ષોથી સદીઓથી આપણે બળદો દ્વારા ખેતી કરેલ છે. એટલે બળદ તો ખેડૂતનો દીકરો છે, બીજો દીકરો કહેવાય બળદ. એટલે બળદ છે એ કોનો દીકરો છે, ગાયનો દીકરો છે. પછી ગાય એ કોની માં છે, બળદની માં છે. હવે આવું જો કુદરતે ન ગોઠવ્યું હોત, અને માનો કે ગાયનું દૂધ છે, ગાયમાં બધું જ ઉપયોગી છે, ખાલી ગૌમૂત્ર છાણ જ નહીં, ગાયનું રૂવે રૂવા ઉપર દેવતાઓ છે, તો ગાયનું દૂધ જેમ સર્વ આહાર છે, ગાય આપણા બાળકોને સર્વ આહારનું દૂધ આપે છે, એમ સારો પોદળો આપે છે, એમ સારો દીકરો આપે છે. સમજાણું, ગાયને ત્યાં ગધેડું જન્મવું હોત તો આપણે ગાયના ગૌમૂત્ર માટે, ગાયના છાણ માટે, ગાયના દૂધ માટે આપણે ગધેડાને પણ પાડવું પડત ને, એનો દીકરો હતો. હવે કામમાં ન આવે ગધેડો જેટલો બળદ કામમાં આવે, અને બળદ એટલો બધો ઉપયોગી છે કે એને ખેતર ખેડવા માટે જો આપણે બળદને પાડવાનો થાત ને, એ જો ગધેડી જેવી એક માદા પશુનો દીકરો હોત તો આપણે બળદ માટે થઈને ઘરે ગધેડીને પણ પાડવી પડત. એટલે ટુ ઇન વન, ભગવાને જુઓ કેવું જગત બનાવ્યું, ટુ ઇન વન. સમજાણું, એક જ ગાય, એનો દીકરો બળદ અને બળદની માં ગાય, અને એનું છાણ આવે છે, એ એટલું બધું ઉપયોગી છે કે ખેતરમાં આપણે જે પકવીને આપણા માટે અનાજ પકવીએ છીએ, આપણા માટે જે રોટલો પકવીએ છીએ, એ રોટલો જેમાંથી પાકે છે એ છોડની અંદર જે એને બેક્ટેરિયા જોઈએ છે, ખાતર જોઈએ છે, એ ક્યાંથી મળે છે, આપણા જ ઘરે બંધાઈ રહેલા ગાય બળદની અંદરથી. એટલે જે આ બેક્ટેરિયા છે ને, જીવામૃતના બેક્ટેરિયા, એ સૌથી નંબર વન બેક્ટેરિયા કહેવાય છે. હા, ઓલા જે બેક્ટેરિયા આપણે નાખીએ ને, એટલા બધા તાકાતવાળા બેક્ટેરિયા નથી. આ પોટાશ, ડાયમોનિયા, જે જે આપણને જે જે જીવવા માટે અને જે જે ખોરાક જોઈએ ને, એ આ બેક્ટેરિયા બનાવે છે. એક બેક્ટેરિયું એટલે આપણા માટે એક વર્કર છે, એ સતત ધૂળની અંદર કામ કરતું હોય છે, કામ કરતું હોય છે, સતત જમીનને ખોદતું હોય છે, અને મૂળને અમુક જે જોતું હોય ને, હવાની અંદર કેટલા સલ્ફર છે, જે જે વસ્તુ જોઈએ, પોટાશ છે, યુરિયા છે, આ બધું જ બેક્ટેરિયા આપે છે. સમજાણું, એનું મૂળ ઇખાઈ લે છે, ઉપરથી પ્રકાશ લઈ લે છે, અને પાણી પાઈ ત્યારે પાણી પી લે છે, એટલે છોડને કાંઈ રોગ ન આવે, કોઈ માંદું ન પડે, પોષણયુક્ત બને. કેમ, બાળક આપણે અમુક કુપોષણના કારણે પીડાતું હોય, જે બાળક કુપોષિત હોય, કેવું હોય, નબળું હોય, કારણ કે એને ખોરાક નથી મળતો. એવી રીતના આપણા છોડ છે, આ બધા આપણા ઝાડવા છે, એને આપણે પોષણયુક્ત ખોરાક ન આપીએ, આપણે માનો કે યુરિયા ઉપરથી નાખી દઈએ, ડાયમોનિયા ઉપરથી નાખી દઈએ, પોટાશ ઉપરથી નાખી દઈએ, તો જોતું હોય ત્યારે મળે ખરું, પણ કાયમી મળતું નથી, કારણ કે પછી પોટાશ તો પતી જવાનું છે, એ તો બનતું તો નથી, બેક્ટેરિયા તો બનાવે છે, કુદરતી રીતે બનાવે. ઓલું પોટાશ પતી ગયું, પતી ગયું પછી અહીંયા થોડા બેક્ટેરિયા છે, કારણ કે પોટાશ અને રાસાયણિક ખાતર નાખ્યા, ડાયમોનિયા, એ તો ઝેરી એક ઝેર છે, એના કારણે નાના બેક્ટેરિયા છે એ પણ મરી ગયા છે, જમીન ઉપરના બેક્ટેરિયા મરી ગયા છે, ઉપરથી આપણે એને કાયમી પોટાશ નાખતા નથી, અને પોટાશ કાયમી પચે પણ નહીં. એટલે કુદરતે બનાવેલું જે સિસ્ટમ છે ને, એને આપણે વરવા જોઈએ, એને આપણે ચાલુ રાખવી જોઈએ, એને કહેવાય સજીવ ખેતી, ઝીરો બજેટ ખેતી. ઓમાં તો ડાયમોનિયાના પૈસા, યુરિયાના પૈસા, પોટાશના પૈસા, સલ્ફરના પૈસા, પેસ્ટિસાઇડ દવા છાંટીએ તો એના પૈસા. રોગ હું કામે આવે છે પાંદડામાં? રોગ એટલા માટે આવે છે કે છોડને પૂરેપૂરો ખોરાક મળતો નથી, એટલે છોડ નબળો છે. માણસમાં કોને રોગ આવે? નબળો છે જેને કંઈક પોષણ ઘટે છે, એની ઉપર રોગ હાવી થઈ જાય છે. એમ આંબાને આપણે ક્યારેય નબળો નહીં પડવા દેવાનો, તો એનો ખોરાક સાચો કોણ? એનો સાચો ખોરાક છે બેક્ટેરિયા. એટલે હું તને છે ને આ મહેનત કરાવું છું તારી પાસે, આનું આપણને પરિણામ મળે છે. આ વાવાઝોડું ગયું ને, હવે તે આ બેક્ટેરિયા જે આના પછી એક વખત પાઈ દે, આ વાવાઝોડું તને પોરામાં ક્યાંય દેખાશે નહીં, ઝાડવા ખીલી જાય, ઝાડવામાં પાછી મજબૂતાઈ આવી જાય, તાકાત આવી જાય. મિત્રો, સરસ અસલમભાઈ બેઠા છે અને આ ખેતીની વાત કરી. હવે આ વિડીયો અહીં પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત. હવે જીષ્ણુ, તમે મને જવાબ આપો વાળીએ, મજા આવી. હા.
ચલો રેડી ને હવે જૂનાગઢ પહોંચી જઈએ. આવજો, કહી દે બધા આવજો.